અગત્યના સમાચાર નવસારીથી મળી રહ્યા છે. નવસારીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. નવસારીમાં લોકોને જાણે કે ડર જ ન હોય તે પ્રકારે ભાજપના મહિલા હોદ્દેદારોની લાપરવાહીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા છે. માસ્ક પણ પહેરવામાં નથી આવ્યું અને આ તમામમાં કેક કટિંગનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થવા પામ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખની પણ આ ઘટનામાં બેદરકારી સામે આવી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના અભાવ વગર કેક કટિંગ કાપતો આ વિડીયો નવસારીનો કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. સવાલો ઉભા થઈ રહ્યા છે કે જે અગ્રણીઓ છે, ભાજપ નેતાઓ છે, તે જ વારંવાર કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ પહેલા પણ અનેક એવા લોકો સામે આવ્યા છે, ભાજપના નેતાઓ સામે આવ્યા છે કે તેમના દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરાયું છે. ફરી એક વખત આ પ્રકારના દ્રશ્યો નવસારીમાંથી સામે આવ્યા છે કે જ્યાં કેક કટિંગ કરવામાં આવી રહી છે, મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી રહી છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સ તો નથી જળવાઈ રહ્યું, પરંતુ સાથે સાથે બેદરકારી એ કે લોકોએ માસ્ક પણ નથી પહેર્યા. મહિલા હોદ્દેદાર જ અહીં બેજવાબદાર જોવા મળતા હોય તે પ્રકારના આ વિડીયો સામે આવ્યા છે. ઓનલાઈન પર સંવાદદાતા ઋષંત શર્મા જોડાયા છે. ઋષંત, નવસારીનો એક વિડીયો વાયરલ થયો છે કે જ્યાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કોઈ પણ પ્રકારનું પાલન જોવા નથી મળી રહ્યું. જી જાગૃતિ, ચોક્કસ જણાવવામાં આવે છે. નવસારીના જે સાંસદ છે, સીઆર પાટીલના હાલના જે અધ્યક્ષ છે, તેઓનો જે મત વિસ્તાર કહી શકાય છે, જે નગર બીલીમોરા, નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા છે, તેમાં જે આજે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે, મહિલા જે હોદ્દેદારો છે તેઓ દ્વારા કેક કાપવામાં આવી છે. કેક કાપી તેઓ દ્વારા કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જોવા મળી રહ્યું. અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તેમાં પણ કેક કાપીને તેઓ ઉજવણી કરવામાં આવી. અને જે કારોબારી અધ્યક્ષ છે, જે સુચેરા દુસાણે, તેઓ પણ હાલમાં તેમાં જે વિડીયોમાં સામેલ જોવા મળી રહ્યા છે. જિલ્લા જે પ્રમુખ છે નવસારી જિલ્લાના, જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે અમિતાબેન પટેલ, તેઓ પણ માસ્ક વગર દેખાઈ રહ્યા છે. અને ખાસ કરીને જે બીજી વાત કરવામાં આવે છે, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લામાં જે કોરોનાની જે વાત કરવામાં આવે, નવસારી જિલ્લામાં પણ જે કોરોનાના આંકડા જે દિવસે દિવસે વધુમાં વધુ વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં એક ચિંતા ફેલાઈ રહી છે. જે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર લોકોને કહેવામાં આવે છે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ રાખવાનો કહેવામાં આવે છે. પરંતુ અહીં જે વિડીયોમાં આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, તેઓ કોઈ પણ જાતનું જે સોશિયલ ડિસ્ટન્સ નથી જોવા મળી રહ્યું. ખાસ કરીને જે વાત છે, માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક પણ અહીં જે મહિલા જે હોદ્દેદારો છે તેઓના મોઢા ઉપર માસ્ક પણ નથી જોવા મળી રહ્યું. જી જી બિલકુલ. અરુષંત, સામાન્ય લોકોના આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ વિડીયો વાયરલ થયો છે ત્યારે હવે કાર્યવાહી થશે ખરી? જી ચોક્કસ જણાવવામાં આવે છે. સામાન્ય માણસ ઉપર જે માસ્ક નથી પહેરવાના તેમજ સોશિયલ ડિસ્ટન્સના લોકો ઉપર કેસો કરવામાં આવતા હોય છે, પરંતુ જે હોદ્દેદારો છે, હોદ્દેદારો પણ વારંવાર તેઓને કેસોના અનબનાવ બનતા હોય છે. તેઓ દ્વારા પણ લોકોની માંગ એવી ઉઠી રહી છે કે જે હોદ્દેદારો છે તેમજ રાજકારણીઓ છે, જેઓમાં પણ જે માસ્ક ન પહેરે તેઓ ઉપર પણ જે કાર્યવાહી કરવામાં આવે સરકાર દ્વારા, તેઓની લોકોની માંગ ઉઠવા પામી છે. જી બિલકુલ. ઋષંત, આભાર તમામ વિગતો બદલ. તો નવસારીનો આ વિડીયો છે કે જ્યાં અગ્રણીઓ હોદ્દેદારો દ્વારા જ આ પ્રકારનું બેજવાબદારી ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. સવાલો ઉભા થઈ રહ્યા છે કે ટોળા વળીને કેક કાપવી કેટલું યોગ્ય છે? કોરોના કાળમાં આ પ્રકારે લોકોની ભીડ એકત્રિત કરવી કેટલું યોગ્ય છે? કોરોના હજુ છે, હાલમાં હાજર છે, શું તેની ખબર નથી લોકોને? માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જળવાઈ રહ્યું, શું તેનો પણ અહીંયા ઉલ્લંઘન કરીને લોકો સાબિત શું કરવા માંગે છે? વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સે કેક કટિંગ કરવું કેટલું યોગ્ય છે? આ તમામમાં સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ રહેશે? આ તરફ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સિદ્ધાર્થ દેશી જોડાયા છે. સિદ્ધાર્થભાઈ, નવસારીનો એક વિડીયો વાયરલ થવા પામ્યો છે જ્યાં મહિલા હોદ્દેદારો અને સાથે જ અનેક લોકો દ્વારા બેજવાબદારી ભર્યું વર્તન, કેક કટિંગ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, શું કહેશો? આની અંદર બહુ સ્પષ્ટ એવો એક મેસેજ ભારતીય જનતા પાર્ટી આપવા માંગે છે કે કાયદા બીજા માટે છે, બીજા પક્ષ માટે છે, બીજા સામાન્ય લોકો માટે છે. અમે ધરર સોશિયલ ડિસ્ટન્સિંગનું ને બધાનું ભંગ કરીશું. અમે અમારી રીતે ચૂંટણીના કામો કરીશું. તમે ગમે તેટલી ફરિયાદ કરો, હાઈકોર્ટ ગમે તેટલી ટીકા કરશે, પણ અમારું આ વર્તન આવું જ રહેશે. અમને કોઈ કંઈ કરી શકતા નથી. અમારી પાસે મોદી છે અને એના નામે અમે મત લેતા રહીશું અને અમે ફરતા રહીશું. બસ આ જ એ લોકોનો મેસેજ લોકોને એ લોકો આપવા માંગે છે. અનેક વખત ફરિયાદ કરી છે, ડીએસપીને કરી છે, જે તે પોલીસ મથકોમાં કરી છે, છતાં પણ એનો
કોઈ પણ જાતનો પ્રોગ્રેસ કે નો શું કઈ થતું નથી, શું કરવું? સિદ્ધાર્થજી, કોરોના કાળથી જ આ પ્રકારની બેજવાબદારી ભર્યું વર્તન વારંવાર સામે આવી રહ્યું છે હોદ્દેદારોનું, અગ્રણીઓનું, અને હવે તો લોકોમાં પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું નેતાઓને કોઈ પણ પ્રકારના નિયમો લાગુ નથી પડતા, સામાન્ય જનતા માટે જ તમામ નિયમો બનાવવામાં આવી રહ્યા છે? હા હા, એ મેસેજ જાય છે, સ્પષ્ટ રીતે જાય છે, અને હાઈકોર્ટે પણ હમણાં એ સંજ્ઞાને લીધે શું મોટો કર્યું છે કે આ નેતાઓ જ સંક્રમણ કરે છે, અને આપણે હમણાં દાખલો જોયો છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પોતે સંક્રમિત થયા છે, કેટલા નેતા સંક્રમિત થયા છે, પણ એ લોકો માનતા જ નથી. બિલકુલ કાયદા ઘડે છે, લોકોને બતાવે છે કે અમે બહુ એને માટે સિન્સિયર છીએ કોવિડને હરાવવા માટે, અને બીજી બાજુ આવું વર્તન કરે છે, અને એ લોકોને ખબર છે કે આંદોલનથી એને અટકાવી શકાય, પણ આંદોલન કરીએ તો ફરીથી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થશે. એટલે આપણે જવાબદારી રીતે આપણે તો આંદોલન કરી શકતા નથી. આપણે ફરિયાદ કરીએ કે ભાઈ તમે આ ન કરો, પણ એનું પ્રશાસન પણ કોઈ જાતનું એક્શન લેતી નથી, કારણ કે લોકોને પણ ડર છે બદલીનો, શું કરશું? જી બિલકુલ સિદ્ધાર્થજી, આપ જોડાયા, આપનો આભાર. નવસારીનો આ વિડીયો છે કે જેમાં એક તરફ કોરોના કેસોમાં નવસારીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ નવસારીના જ આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે. કેક કટિંગ સમયે હોદ્દેદારો આગેવાનોની હાજરીમાં કોઈ પણ પ્રકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં નથી આવ્યું. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. શા કારણે ભીડ એકત્રિત કરીને કેક કટિંગ કરવાની ફરજ પડી, અને સાથે જ માસ્ક વગર અહીંયા લોકો નજરે પડી રહ્યા છે. આ લોકોને કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન જે છે તે લાગુ નથી પડતી, કારણ કે આવા અવારનવારના બનાવો સામે આવી ચૂક્યા છે. તેમ છતાં પણ સરકારી તંત્રમાં આને લઈને કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં નથી આવી રહી. આ પહેલા પણ આવા અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે જ્યાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું નજરે પડતું હોય છે. ફરી એક વખત આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જ બેદરકારી કરવામાં આવી છે. આ બેદરકારી કેટલી યોગ્ય છે? જ્યારે હોદ્દેદારો દ્વારા જ આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે, તો લોકો હોદ્દેદારો પાસેથી શું શીખ મેળવશે? આવી રીતે તમે કોરોનાને ભગાડશો? કોરોનાને નાથવા માટે તંત્ર દ્વારા તમામ રીતે જે પગલાઓ લેવાની વાતચીતો કરવામાં આવતી હોય છે, તે તમામની વચ્ચે આ પ્રકારના દ્રશ્યોથી સવાલો ઉભા થઈ રહ્યા છે કે સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ રહેશે?